હું કંટાળો આવી ગયો છે આ જીવણીઓ થી. હું આ જીવણીઓને ખરા ને એ નહીં ગોઠ. જ્યાર સુધી હું મારા વાણી નહીં કરો ને ત્યાર સુધી મારા મેળ નહીં આવો. અમે કશું કરવું નહીં, બસ માથાના પાયા શાંતિ થી બિહારી મેળવો છે અને મારું કામ ગાડલી આવું છે. અમે શું થયું? બસ એટલા બે જાહેર સમ તને નહીં દેખાતું. વાઘ લઈને આવ્યો છું એ ઘેર. બેહી જા ના કેવું છે બરો પૂછાવ કે બરો લાયો શું સોની મની ઘરમાં પેશ તન કશું ખબર ના પડે. ના તો મને જ ખબર. અને હું કરવા લાયો છું અને હું કરવાન છે ને બધી મારા વાર રાખવાની છે. આરો મોટો જાનવર લઈને આયો છું. જાનવર તે કોઈ મફત નહીં લાયો. વાત કરે છે પૈસા લઈને લાયો છું. પૈસા લઈને લાયો તું સોની મની રોટલા કરવાના. અમે બે જણાના ઘરમાં રોટલા કરવાના એ કિનાન એક મારા. હું કીધું માર તો જફા વધી કર. હા જફા વધી ઘરમાં રૂપિયા વિશે નહીં દેખાતા રૂપાળા. તમે બધા રૂપિયા લઈ દેજો ખેવાના છે રીતના લઈ જશો. આજે બસ ખાલી મારા પૈસા આલી દે એટલે બસ. આ પૈસા આલી દે તો મારા હાડું ને આલી દેવ ને તો મારા દુઃખ ઓછું થઈ જાય. નકર હું શોથી લાયો પૈસા આટલા બધા 2,50,000 રૂપિયા. આ તો ખેમાઈ વાયદો કર્યો છે પાકો કે 5 વાગે આવજે અને લઈ જજે. આ તો લઈને જ જવાનું છે ગમે તે થાય પૈસા લઈને જ જવું છે. ક્યાં જવાયું નહીં પૈસા લીધા વગર. ખેમો તો દેખાય છે. હા અમે શાંતિ થઈ જાય. ચાલો તું આવે છે તાની મારા શાંતિ છે. ગોમમાંથી એકાય વકણીઓ લમડો કરવા આયા નહીં હજી સુધી. પૈસા હલા પૈસા 2,50,000 રૂપિયા. 2,50,000 રૂપિયા મારા લેવાના છીએ. ના ટાઈમ થઈ ગયો 5 વાગી જાય લાજે. એ જીવણિયા અત્યારે હાલ મારા પાસે પૈયા નહીં. ટાઈમ પૈસા મળશે ને કે કશું નહીં મળે છે. એટલા પૈસા નહીં હાલ નહીં મળે કશી. અરે ના હાલ હાલ મારા 2,50,000 રૂપિયા લેવાના હાલવાન કરે એટલે હું કરી લે. અરે આ જોયો છે હું કરી લેલા જીવણિયા. એ ખ્યા એ ખમા ના ના હું કરી લે. પૈસા નહીં મળે તો હું કઈ ના છે. પૈસા તો હાલે જ કે છે. જાય તારા હાથ કરવાનું છે બીજું કશું કરવાનું નહીં. જે ઘેર ઉઘરણીઓ આવા ને એના શેરી પટ્ટી મેળી લોબા થઈ જવાનું છે. એટલે તારા પૈસા ખર્ચેલા મારા વસૂલ થઈ જાય. શિકાર શોથી લાવ્યો છો કૂતરો? મોટા વાઘ જેવું લાગે છે. જોડે વાઘ લાવ્યો હોય ને એવું લાગે છે. સારું થયું બચી જો. કોનો વિશ્વાસ ના રખાય આ તો વહન કરા. મહિના ખાવો કૂતરું તો 2,50,000 રૂપિયા પણ શેરતા લેવા જવાનું. હમણાં જવું નહીં યાર ગમે તે પણ કોક કરવું પડશે. 2,50,000 રૂપિયા તો લેવાના તો છે પણ અમે કાઠું લાવી દીધું સાખી. અમને કૂતરો લાવ્યો છે મારો. મને તો રહો દે કે મને પાછી કુતરાની બહુ લાગે. આ ખેમલો પટાવાળો છો છે બોલાવા રોજ મારા જવાનું. જોડે આ તો મને પગાર ના દેતા હોય પણ મને ખબર નહીં પડતી નુકરાન કરો પહોંચી જવું. રોજ બોલાવા આવવાનું. હે ખેમા
પંચાયત માં બોલાવશે માર મામો. કાટારા મામા ને કહી દેજે હું નવરો નહીં. એટલે ખેમા નરવો નહીં એટલે પગાર નહીં લેતો. એ દાદાગીરી આની કરશે એટલી બધી? એટલે પગાર આલે છે કોઈ મારા ગોમના થઈ પાછા મારા ગોમના ગોમ પંચાયત માં મારા હું કરવાનું એ મને શીખવા દે તું. એટલે ખેમા પગાર નહીં લેતો, કોઈ મફત નહીં આવતો, તું દ્યાદોન માં કોઈ નહીં આવતો. એટલે તારો બાપો પગાર આલવા આવે છે મને? ખેમા માર મામો 5000 પગાર નહીં હાલતા મહિના ને મહિના. એટલે તારો મામો કોઈ કોઈ ઘરના હાલી નહીં દેતો મને? આખા ગોમના ફંડ માંથી ભેગા કરેલા હાલે છે. ગમે ત્યાં આલે છે, ખેમા પગાર તો આલે છે ને. એડવાનું કરે હેલ પંચાયત માં. તારો મામાને કહી દઈએ કે ખેમો બીમાર છે, ત્યાં તો મેળ નહીં આવે, 4 દાડે આવશે. એટલે હું 4 દાડા સુધી હું બીજો વાસિંડી લઈને વાળશે. લે ખેમા પંચાયત માં મામાન કે તું આજ નો દાડો ના હોય તો વાસિંડી લઈને વાળી દે. એટલે પટાવાળા પટાવાળા છે કે સરપંચ? અમે તારો મામો પટાવાળા કરતીએ જેલો સાહી નો સરપંચ લાય છે ત્યાં મન શરમ આવે છે. તને કેતા શરમ આવી જો? તારા મામા ને ગમો હું આવડે છે મને એમ કે ખાલી ઇમનામ સરપંચ છે ખેમા? વધારાની દાદાગીરી ના કરતો હો, આ તને કહી દીધો. એટલે દાદાગીરી એટલે નહીં આવવાનું? બરોબર છે, તારે મારા માટે હાથ કરવાનું છે, બીજું કશું નહીં કરવાનું. વાહ 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 વાહ. અમાય પણ તારા મોમાન કે છે કે ખ્યામો ઘેર બોલાવશે, એક ભેગા થવા દો. હો પંચાયત માં તો આજે નહીં જવું, કાલે નહીં જવું. આ લુખો શિકાર છોથી લાવો છો કૂતરો ને મૂત્ર? આ ન ખાવાનો હહાર પાછો કૂતરો લાવ્યો છો વાઘ જેવો? આ સોનો માનો તારું પૂરું કર, કૂતરો નું પૂરું કર્યા વગર કઈ જાય? હું કૂતરું લાવ્યો છો બોલો? અમારા ઘેર બોલાવાય કોણ થાય? આ છેડે કદી જવાનું નહીં, મોકલું તો હોય. મારા મામાને કીધું તમારે જવું હોય તો જો, હું નહીં જવું. બાબુજી આ ખેમલા ને ખરો ને આપણે નોકરી રાખશો? આ તો એવું છે સમજાય ખબર, આપણો ને નોકરી ના રાખ્યા હોય તમે જોવો તો 3 દાડો થી રોજ ભોળો બોલાવા જાય છે. પણ એટલે પટાવાળા તો બોલાવા ના જવાનું હોય, અને તમને સરપંચ નો પગાર આવે છે કે મને ડેપોટી નો પગાર આવે છે કે હું તે આપણે એના છેડી છેડી ફરવાનું? બાબુજી જે દાડા મને રીસર છે ને જો કાંડ બધા ખુલી જાય તો પછી ના બરણા તોડી નાખવા છે. કોરોના નાટક નહીં કર્યો, હું તો એમ કઉ છું આટલા મહિના નો પગાર આલી પછી લબડધોક કરી દો. ગમો હું ટંકોરી વગર તો ફરતો. ના 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 ના, એને હાલ ના હાલ છૂટો નહીં કરવાનો. આ તમે તને ચલાવો છો? ચલાવતો નહીં, મારો પ્લાન કમ્પ્લીટ છે. સરપંચ ને એક વખત રંગે હાથે પકડવો છે, અને એનો કાંડ બધો પકડો હે, ચોરીઓ પકડો હે, પછી ના બરણા તોડી નાખી ને ગોમ વચ્ચી ને ઉગાડો પાડવો છે. ના વાદે જો મારું નામ વચ્ચી આવ્યું ને બાબુજી, તો હું જવા નહીં દઉં. કોઈ ને જવા નહીં દેવાના કે તમે બાબુજી છો? હું તમને નહીં છોડું, તમે છો તોય શું થઈ ગયું? આ તો કરી એને જાય છે, અને નામ મારું પણ છે. કોઈનું નામ ના પડે બાબુજી, આ તો પેલી વાત જેવું થાય, મારી ખાય મકરું અને માર ખાય બકરું. એ બધી વાત મેલજો. અરે વાત મેલી દીધી જેવી છે તાણે પછી કીધું તો ખરા કે હાલ શેરી મારી વાતો થવા માંડું ગોમા હું સરપણ આવું કરતા છી. એરે પકડા એટલે હું વાત જોઈ રહ્યો છું, કીધું તો ખરા. તું કોઈ નહીં રે વાકરે હરખા કરી દે હા, એનો હિસાબ ખરો ને? એટલે વા બેઠા બેઠા તાવડો કરવાનો છે? મને નહી કહેવાનું બોલાવા જવાનું? આટલું બધું કાઠું પડ્યું, કોઈ ઉપાડી નતો લાવવાનું. અરે જવું હોય તો જવાનું, એને પગાર લેવો તો લેને કા તેલ લેવા જો ખેમલો, એના ઘેર હું પગ મેળવાનો નહીં. જોયું ને 3 દાડો થી આ ચાલુ છે. ના વાતો બોલાવા જવાનું મારા ગળી ગળી. અને બાબુજી જો ને ઘેર બોલાવા, તે કેટલી તો ગરમી કરતો હતો કે તું પગાર આલી દીશ પર ભાડા ગમનો પાવર હનો કરીશ. આમાં બધું શું કેવું થઈ ગયો? કૂતરો શિખર લાવ્યો છો વાઘ જેવો, આવડું મોટું બોડું છે, અને હા કર્યો ને મામા, એક પટ્ટી હોય આવતો રહ્યો છું હું. જો આ નાટક શું કરે, ખાવાના વખા થી બધા કૂતરો લઈને બેસી ગયો. આબા દે નમણાઈ ની ખબર છે? બીજું કોઈ નહીં, આવરા નાટક કરે છે, અને પાછો કોઈક બોલાવા જતો છે ને, એટલે મોટો બંધેલું રાખતા હજી, એટલે બીજા કોઈ આવે ના કે? અરે સોળી મેલા છે શેરી કૂતરું.
મને પાછો સવાલ ને સવાલ કે પરભારા ગોમ નો વાય પડેલો પાવર કર્યું પૈસા લઈ જવાના, પાછા પાવર કરવાનો. મહિનો તો એક દારો વારો, આટલા દારો ગોણી કરી દેવાની. કાલ કી પહેલી તારીખ છે. અરે પહેલી તારીખ ની મિલજો સરપંચ. બાબુજી, એટલે કે નોકરી લગાવેલો તાર ભણિયા ને તે બે 2,50,000 રૂપિયા. એટલે હું સરપંચ તો હું પાડેલો કૂતરો છે. એવું નહીં સરપંચ, અમે જઈએ ઉઘરાણી એટલે પેલો કૂતરો હંગાતી કરે છે. ઓહણ તમે જો તો શેરી શેરી દોડાવે છે, અમે તો દોડામાં થાકી જઈએ છીએ. જોને તમે છે જતા ના ઘેર. અલે ભોણા, હું તો જતો ઉઘરાણી પૈસા લેવા. તે મારા હંગાથી કૂતરો કરો બાબુજી. છે મને એ જોઈને આવું કરી આખા ગોમો છે એ કૂતરો લાવ્યો તન્નો. ઓહો, સરપંચ વાનું કોપ તો કરવું પડશે. લે હું આપણા કૂતરા લાવવાના. ના, વણા ઉપર કાયદેસર કેસ કરીએ, બીજું શું કરીએ. અલે કૂતરા ઉપર થોડો કેસ થાય, કેમલા ઉપર તો થાય કઈ ના. ધણી ઉપર આઈ ના પર ડૂસો પડે જીવણિયા. નહીં ડૂસો તો નાવો તો એક ડૂસો પડવા દે, પછી વાત કરીએ. જેમ ગોળ ગોળ ફેવડાઈ આપડે ગોમ વાળા ફરવાનું. હજી તો વાર રાખજો, એના કૂતરા શેરી બધો ફેવડ છે. હેડો તમે હેડજો, એ કૂતરા કરવાની નોકરી લીધી હન. તારનો હપુસો નવરો રહેતો જ નહીં, આખો દારો ગોમો પટાવાળાનું પટાવાળાનું. આ નોકરું જ ના કરાય, મો પગાર માં પોહાય હું અને. અમે તો અમે બે જણા ગમે ત્યાં ફરીએ ને ગમે તે કોક ના કોક ના કોક તો કરે જ જઈએ બે. બસ ગુલામી કરવાની, બીજું શું કરશે યાર. કોઈ કરે નહી. કોણ ગુલામી કરે છે? ચોપડો ઉપાડી ફરવા. અને કોણ ગુલામી કરે છે ગોમની? તું શોમા કાકા, ઘર ચલાવવું હોય તો ગુલામી એ કરવી પડે, બધું એ કરવું પડે. આગાજો આગાજો. નોકરી ખોટી લીધી. ના ના, એક કામ કરો ના, તમે મહિને 5,000 રૂપિયા મને આલી જાવ એટલે હું નોકરી છોડી દઉં. હું શોથી લાવીને આલું? તાર પાછું મારું ઘર ચલાવવા કોણ? મારો બાપો આવવાનો છે. વાત કરો સાથે. પણ શોમા કાકા, હમણાં એક મસ્ત નવી સ્કીમ લાવ્યો છો ને, તે અઠવાડિયે થી નોકરી એ નહીં જતો અને લીલા લહેર પડી જાય છે. આપડે તો નોકરી નહીં જતો, નહીં જતો. હારું કેવાનું બંધ કરીએ શોમા કાકા? જીવણિયા ના હાડું ખરા ને, યુવાના પાંચ થી 2,50,000 રૂપિયા લીધા હતા. મી ખબર છે પેલી હોટલ ભેગા થયા હતા. હજી સુધી નહીં આલ્યા. અને રોજ વાયદા કર્યા જાઉં છું, કોઈને કશું નહીં આલવાનું. એટલે તે પટાઈ દીધા હું? શોમા કાકા, હું બીજું કશું નહીં. હું ખરો ને એ 2,50,000 માંથી 20,000 નો મસ્ત કૂતરો લાવ્યો છું વાઘ જેવો. તે તમે જોવો ને કોઈ ગમે તેવું પૈસા લેવા ને
આટલો ઊંચો આવડું મોઠું તો વાઘ જેવું એનું પડું, કોઈ પૈસા લેવા આવે ને તરત જ આમ કઈ સોળી મેલવાનો, એટલે ઘેર એકાય આવતા જ નહીં, લમડો કરતા જ નહીં, પટીઓ મેલી 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 નાઈ જાય છે બધા. આ કૂતરો લાયે મને સમ નહીં કીધું. તમે શો ઘેર હજી અકણ્યો ઓટો માર્યો સાપડા અકણ્યો? દાદાગીરી કરે ને એને ખબર પડી જાય કાર્યો મારા માલિક ઉપર બગડ્યો થાય, એટલે તોડે સમજી લેવાનું, કઈ મોત આઈ ગયું. વર્જિત પડો, ત્યાં પેલો વાઘ લાવ્યો છો ને તાની મારા શાંતિ થઈ જાય છે આખા ઘર માં. મારા તારા ઘેર જવાબ ઉપર છે વાઘ. શોમા કાકા વાઘ કે વાઘ પાછો ખબર પડે છે તને કશું? એટલે બાબુજી તમારો કહેવાનો મતલબ શું છે? તારે લોક તારા ઘેર આવે એટલે કૂતરું હાણ કરવા કૂતરું તું બહાર આવજે. એ બાબુજી, બાબુજી તું બગડી જોશું. હા એટલે ગામ માં કોઈ નું કોઈ ઉપાડી નથી દેતો ને બાબુજી. તો શેવાળા બીજું કોઈ પટાવાળો તો પટાવાળો, પણ ગોમમાં રહેવાના લાયક નહી રહેતું. તમને ખબર છે કે જીવતો માણસ સવારે ફરતો તો એને કાપીને ફાડીને કિડનીઓ વેચી મારી. અને કૂતરો ના લાભ પણ ઘેર હોય રાખવા માણસ રાતી પહોંચ તો આપડે પટેલ ઉભા ના થઈ જઈએ. વાત કરો સાથે તારી જાત આખી ખૂંખાર છે, તું ખતરનાક થઈ ગયો છે. હમણાં ગામ માં ચોરીઓ વધી જાય છે તારા નોમ ની. ના બાબુજી, બધી ચોરીઓ હું ના કરતો હોય જાણે. તું ક્ષેત્ર છે ગામ માં પંચાયત રહી ને ગામ નું પટાવાના ધંધા તું લાવ્યો છું. બાબુજી ઉપર થી હું મારા ઘર માં ચોરી ના થાય એટલા માટે તો કૂતરું લાવ્યો છું. આ છે હું હણ પાડે તો કૂતરો એટલે પાવર છે કરતો હતો. ખેવા બાબુજી પંચાયત કરવાની આવે બાબુજી. તારો મોમો આઈને મને બે શબ્દો કીવે લફા મેલી તો પાલવા. આટલી બધી ટણી સરતી હોય તો બધું ટાઈમસર આવતું નહીં પંચાયત માં. અને એક વાતો પણ અમે તને શિયા સાહેબ ઓળખી શું તું આના હાડુ ના છોકરા નોકરી તમે પણ જીવન છો ઉપાડી ફરો છો એટલે જીવન હાચો કે ખેમલો હાચો? ખેમલો હાચો છે ઉપાડી ફરવાનું છે. વાળા જે હાથમાં હોય તો પોલીસ કેસ માં એવો ફસાવો હોય ને જિંદગી સુધી બહાર નહીં. બાબુજી ગમનો ચોપડા બધો હાથવજો, મારા કોઈ આપવું નહીં. તમે તમારી જરૂર નહીં ખબર પડી રહી છે. તું વાકરે હરખા કરી છે તારું પોલ ખરું ને ચલાવો ગામ ની પંચાયત છે ત્યાં ચલાવો છો. હું તું કરતો અમે એક વાત કહી દઉં, ગામ ની પંચાયત માં તારી એન્ટ્રી ની જરૂરત નહીં. મારા આબુ એ નહીં બાબુજી. કોક ખોલવાય તું પોણી ના આવતો ના. મારા કોક નું પોણી એ નહીં પીવું. મારા આ લુખા માણસો હોય એના હંગાતી તારા બધા બોલ પકડાઈ જાય. સરપંચ મારી વાત આપણે લુખા ને રોજ તેલ સુપ્રીમ ફરું છું. હાથમાં આવે ને તારા ભયા તોડી નાખવા. અરે બાબુજી તમારા જેવા તો હાથ ધરા દર વખત થઈને પાછો હોય ને તો ખેમાનું કોઈ પૂછડું પોતાની જાત ને એમ સમજા છે કે હું એકલો જ જબરો છું એમ. આપણા ગામ માં બે ઊંધા ટોપાર છે તમને ખબર છે ને? નાખવો છું તમે રાખજો. શેર ના વાતા હવા શેર હોય છે. ગામ ની કોઈ આપડે પંચાયત કરવા હવા શેર ના ઉપર 1.5 કિલો એ વસ્તુ ખબર છે ને? ઉડાડી મેલું બધા
જૂની પાઇપ નો ભંગાર હતો ને એ ચીમાડી છું તમારી કાર એ બધું આના નામ લખાય અને સીધો કેસ ઠેલી મેલવો છે આપણે ખોટો માણસ પસંદ કર્યો ગોમ માં પટાવાળા માં અને આપણા બોરમો એ પણ પેલો ચોપડો આલી દેસ તે લઈ લેતા લેતા કેટલી વખત નાહી દીધો અરે લઈ લીધો હોય તો પડ્યો રહ્યો મારા મનમાં એમ કે ચાલાકીઓ કરે છે ને આ છેતરપિંડી કરે છે ને ગોમમાં અઢી લાખ લેવાના એના સિવાય ગલ્લો જજે અઢી રૂપિયા હાબુ લાવજે નહીં નાખજે અમે એની જરૂર નહી હો ગમો કશું આપડા પંચાયત માં એની જરૂર જ નહીં મને લાગતું નહી મારા 2.5 લાખ રૂપિયા સરપંચ ને કી અમે 2.5 રૂપિયા વાળો હાબુ લઈને નહીં નાખીએ મારા પૈસા હોત તો હતો ના હોત પણ મારા હાડુ ના પૈસા છે મારે શું કરવું અમે આ ગમે તે કરીને પૈસા તો પાછું મારે હાલવા પડશે કેવું થયું સર કશો વાંધો નહીં તો પણ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી.